નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ નવની જે ગણિત વિષયની એકમ કસોટી આવતી છવ્વીસ તારીખે છે એના સંપૂર્ણ સોલ્યુશન વિશે વાત કરીશું સંપૂર્ણ પીડીએફ ફાઇલ મેળવવા માટે ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક આપી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો વધારે સમય ના લેતા આપણે આ વિડીયોની શરૂઆત કરીએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ધોરણ છે નવ વિષય છે ગણિત એકમ કસોટી છે સપ્ટેમ્બર માસની ત્રીજી અને માર્ક છે પચીસ અને સમાવિષ્ટ પ્રકરણની જો વાત કરીએ તો ચોથું પ્રકરણ અને છઠ્ઠું પ્રકરણ આ બે પ્રકરણ એવા છે કે જે તમને એકમ કસોટીની અંદર આ વખતે પૂછાવવાના છે હવે વિદ્યાર્થી મિત્રો વિભાગ એ તરફ આગળ વધીએ તો વિભાગ એની અંદર ક ખ અને ગ એવા ત્રણ વિભાગ છે એની અંદર સૌથી પહેલાં આપણે ક વિભાગ જોઈએ તો ક ની અંદર સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો ખરા ખોટા આપ્યા છે એની અંદર પહેલું વિધાન છે 5x એક્સ માઇનસ ત્રણ બરાબર જીરો એ દ્વિચલ સુરેખ સમીકરણ છે તો વિધાન શું થશે ખોટું થશે બીજું વિધાન છે બે એક્સ માઇનસ ત્રણ વાય બરાબર પાંચ દ્વિચલ સુરેખ સમીકરણને તેના પ્રમાણિત સ્વરૂપમાં બે એક્સ માઇનસ ત્રણ વાય પ્લસ બરાબર જીરો દર્શાવે તો વિધાન ખોટું છે ત્રીજું વાક્ય એક્સ બરાબર ત્રણ અને વાય બરાબર એ એક એ બે એક્સ માઇનસ સાત વાય બરાબર ચારનો એક ઉકેલ છે તો વિધાન ખોટું છે ચોથું વિધાન છે દ્વિચલ સુરેખ સમીકરણને એકને માત્ર એક જ ઉકેલ મળે તો વિધાન ખોટું છે કારણ કે કેવા ઉકેલ 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 મળે મળે તો તો કે અનંત એક છે છે વિધાન અને વાય બરાબર પાંચ એ દ્વિચલ સુર સુરેખ સમીકરણ નથી તો વિધાન હાંસું થશે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા પૂરવાની છે એની અંદર પેલી ખાલી જગ્યા છે કે દ્વિચલ સુરેખ સમીકરણ સાતના છેદમાં બે એક્સ માઇનસ પાંચના છેદમાં ત્રણ વાય પ્લસ ચાર બરાબર જીરોને પ્રમાણિત સ્વરૂપમાં ખાલી જગ્યા વડે દર્શાવે તો એની અંદર આવશે એકવીસ એક્સ માઇનસ દસ વાય પ્લસ બરાબર જીરો ત્યાર પછી દ્વિચલ સુરેખ સમીકરણ ત્રણ એક્સ માઇનસ પાંચ બરાબર જીરોને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર જીરો સાથે સરખાવતા પ્લસ બી પ્લસ સી બરાબર ખાલી જગ્યા થાય તો એની અંદર એની અંદર પેલો વિકલ્પ છે બે એક્સ પ્લસ ત્રણ બરાબર બાર સોરી બે એક્સ પ્લસ ત્રણ માઇનસ બાર બરાબર જીરો વિછલ સુરેખ સમીકરણનો એક ઉકેલ ખાલી જગ્યા છે તો એની અંદર જવાબમાં ડી આવશે બે અને વાય બરાબર એક એ સમીકરણ ચાર એક્સ પ્લસ કે વાય બરાબર અગિયારનો એક ઉકેલ હોય તો કે બરાબર ખાલી જગ્યા તો એની અંદર જવાબમાં સી આવશે પાંચ ત્રીજો પ્રશ્ન બે એક્સ પ્લસ પાંચ વાય બરાબર ચાર ને એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર જીરો સ્વરૂપમાં દર્શાવતા ખાલી જગ્યા મળે તો એની અંદર જવાબમાં ડી આવશે બે એક્સ પ્લસ પાંચ વાય માઇનસ ચાર બરાબર જીરો પ્રશ્ન પાંચ વાય બરાબર ત્રીસ નો એક ઉકેલ છે તો એની અંદર જવાબમાં શું આવશે તો કે ડી આવશે દસ એક પાંચ નંબરનો પ્રશ્ન સમીકરણ પાંચ એક પ્લસ બે વાય બરાબર નું વાય સ્વરૂપ ખાલી જગ્યા છે તો પાંચ નંબરના પ્રશ્નની અંદર વિદ્યાર્થી મિત્રો છ નંબરનો પ્રશ્ન તમારી સામે છે જો ત્રણ માઇનસ બે એ કે એક્સ માઇનસ ત્રણ વાય બરાબર નો ઉકેલ હોય તો કે ખાલી જગ્યા થાય તો એની અંદર આવશે પાંચ સાત નંબરનો પ્રશ્ન જો ત્રણ અને બે એ સમીકરણ વાય પ્લસ હોય તો ખાલી જગ્યા થાય તો એની અંદર આવશે નંબરનો સમીકરણ બે એક્સ પ્લસ પાંચ વાય બરાબર ચારનું નું એક સ્વરૂપ ખાલી જગ્યા છે તો એની અંદર જવાબમાં આવશે ચાર માઇનસ પાંચ વાય પ્લસ ટુ એના પછી ખાલી જગ્યા એ સમીકરણ બે એક્સ પ્લસ સાત વાય બરાબર અઠ્યાવીસનો એક ઉકેલ નથી તો એની અંદર વિદ્યાર્થી મિત્રો બી જવાબમાં આવશે બે અને સાત અને છેલ્લો પ્રશ્ન છે પાંચ એક્સ પ્લસ સોરી પાંચ એક્સ બરાબર ત્રણ વાય પ્લસ ચારને એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર જીરો સ્વરૂપે દર્શાવતા ખાલી જગ્યા મળે તો એની અંદર જવાબમાં બી આવશે પાંચ એક્સ માઇનસ ત્રણ વાય માઇનસ ચાર બરાબર જીરો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બી વિભાગ આવે છે એની અંદર કોઈ પણ ત્રણ પ્રશ્નો આમાંથી તમને પૂછાશે છ ગુણનો આખો વિભાગ છે અહીંયા પ્રશ્ન તમે જોઈ શકો છો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વિભાગ એ આવે છે પ્રશ્ન નંબર બે માં એની અંદર સૌથી પહેલા ખાલી જગ્યા પૂરવાની છે પેલી ખાલી જગ્યા ખૂણાનું માપ એકસો આઠ અંશ હોય તો તે ખૂણાને ખાલી જગ્યા કહેવાય તો શું કહેવાય તો કે એ ખૂણાને ગુરુ કહેવાય જો ત્રણ કે તેથી વધારે બિંદુઓ એક જ રેખા ઉપર આવેલા હોય તો તે બિંદુઓને ખાલી જગ્યા કહેવાય તો કે સમરેખ બિંદુઓ કહેવાય ત્રીજું વિધાન બે સમાંતર રેખાઓના ભિન્ન બિંદુઓ ભિન્ન બિંદુઓ ઉપર એના સામાન્ય લંબની લંબાઈ સમાન રહે છે આ સમાન લંબાઈને બંને સમાંતર રેખાઓની વચ્ચેનું ખાલી જગ્યા કહેવાય તો શું કહેવાય તો કે લંબ અંતર કહેવાય એના પછી જે બે ખૂણાઓનો માપનો સરવાળો એકસો એસી અંશ થતો હોય એ ખૂણાને એકબીજાના ખાલી જગ્યા કહેવાય તો એને કહેવાય એકબીજાના પૂરક કોણ જો કોઈ વિપરીત કો કોણનું માપ એકસ હોય તો અહીંયા આવશે ત્રણસો સાહીઠ પેલી ખાલી જગ્યામાં અને અહીંયા આવશે જીરો ત્રણસો સાહીઠથી નાનો હોય અને ઝીરોથી મોટો હોય ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વિભાગની અંદર જ ખ આવે છે શું આવે છે ખ વિભાગ એની અંદર શું કરવાનું છે એ અહીંયા તમને લખેલું છે તો એની અંદર વિકલ્પોનો જવાબ તમારે લખવાનો છે જે વિકલ્પો તમને અહીંયા આપ્યા છે એ વિકલ્પનો સાચો જવાબ તમારે લખવાનો છે પેલો વિકલ્પ અહીંયા તમને આપેલો છે કે જો કોઈ ખૂણાનું માપ એના કોટિકોણના માપ કરતા બમણું હોય તો તે ખૂણાનું માપ શું થાય તો કે ત્રીસ થાય ખૂણો એબીસી બરાબર ટુ એક્સ પ્લસ પંદર અંશ અને ખૂણો પીબી ક્યુ બરાબર એક્સ પ્લસ પચીસ અંશ છે જો ખૂણો એ બી સી અને ખૂણો પી બી ક્યુ અભી હોય તો એક્સ બરાબર ખાલી જગ્યા થાય તો એની અંદર વિદ્યાર્થી મિત્રો દસ અંશ આવશે ત્રીજો પ્રશ્ન છે જો ખૂણો પી અને ખૂણો પી ક્યુ એસ રેખિક જોડના ખૂણા હોય તો ખૂણો પીક્યુઆર બરાબર એકસો દસ અંશ છે તો ખૂણો પી એસ બરાબર ખાલી જગ્યા તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સિત્તેર અંશ આવશે ઓપ્શનની અંદર નથી આપ્યું ચોથો પ્રશ્ન બે રેખાઓ પરસ્પર છેદવાથી રૈખિક જોડના ખૂણાની કેટલી જોડ બને તો એની અંદર આવશે ચાર અને છેલ્લો પ્રશ્ન ખૂણો એબીસી ખૂણો પીક્યુઆર બરાબર ત્રણ જેમ છ તથા એબીસી અને પીક્યુઆર એકબીજાના કોટિકોણ હોય તો એબીસી બરાબર ખાલી જગ્યા થાય તો એની અંદર છ સી જવાબ આવશે સાહીઠ અંશ છોરી ત્રીસ આવશે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા બી વિભાગ આપ્યો છે એની અંદર બે પ્રશ્નોની પસંદગી કરવાની છે બે પ્રશ્નો તમને પૂછાશે પૂર્વ ધારાના છ પોઈન્ટ એક અને છ પોઈન્ટ બે લખવાની છે એના પછી વ્યાખ્યા પૂછે છે સરળકોણ અને પૂરકકોણ તો જે ખૂણા માપ એકસો એસી અંશ થતું હોય છે સરળકોણ અને પૂરકકોણ તો કે જે બે ખૂણાના માપનો સરવાળો એકસો એસી અંશ થતો હોય પૂરક કોણ તો આવી રીતના આખા બધા પ્રશ્ન તમે અહીંયા જોઈ શકો છો ત્યાર પછી વિભાગ સી છે બે પ્રશ્નો તમને આમાંથી પૂછાવાના છે અને એના પછી વિભાગ ડી આવે છે એની અંદર કોઈ પણ એક પ્રશ્ન તમને ચાર ગુણની અંદર આમાંથી પૂછાવાનો છે ઓકે તો અહીંયા પ્રશ્ન તમે જોઈ શકો છો અને આશા રાખીશ કે તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલ ઉપર નવા હો તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ મિત્રો આવા જ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત